રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી જાણકારી આપતા જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 15 તારીખ સુધી મોકૂફ રાખવામાં આવશે. હાલ ગુજરાત પર મહા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, તે માટે તંત્ર હાલ તેની તૈયારીઓમાં સજ્જ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 15 તારીખ બાદ મગફળીની ખરીદી માટે નવું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રીમિયમ ભરેલા તમામ ખેડૂતોને અન્યાય થશે નહીં. જો વરસાદ વાવાઝોડાને કારણે આવશે તો પાછો સર્વે પણ કરાવશે આપણી પાસે. પણ ખેડૂત ભાઈઓને હું આશ્વાસન આપું છું, કોઈ ચિંતા ન કરે. આવનારું વાવાઝોડું કે પછી અત્યારે જે પડેલું માવઠાને કારણે નુકસાન, સંપૂર્ણ સર્વેના આધાર ઉપર બધાને પૂરતી સહાય રાજ્ય સરકાર કરશે. સાથે સાથે આજે એ પણ જાહેરાત કરું છું કે જે અત્યારે ટેકાના ભાવથી ખરીદી શરૂ ગઈકાલથી શરૂ કરી છે, એ હાલ પૂરતું 15 તારીખ સુધી મોકૂફ રાખવામાં આવે છે. કારણ કે ખેડૂત માલ લઈને આવે તો પલળી જવાનું બીકરે છે, સરકાર માલ ખરીદે છે એ પણ પલળી જવાના બીકરે, અને પલળેલો માલને સુકાતા પણ થોડો સમયની આવશ્યકતા છે. અને એટલા માટે જે ખરીદી 1 તારીખથી કરવાની આવી હતી, 1 અને આજે 2 દિવસ થઈ છે, પરંતુ આજે નિર્ણય કરવામાં આવ્યો છે કે 15 તારીખ સુધી આ બધી વસ્તુ સ્થગિત કરવામાં આવે છે, અને 15 તારીખથી પછી 1 મહિનો આપણે એ નવેસરથી આપણે ટાઈમ ટેબલ બનાવી અને ખેડૂતોની જર્સીની ખરીદી કરશે સરકાર.